દ્વારકા ખાતે વિશ્વ કલ્યાણ અર્થે યોજાઈ રહેલા શ્રી લક્ષ્મીનારાયણ નવકુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આહુતિ આપી ધન્યતા અનુભવી હતી ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા દ્વારકા ખાતે વિશ્વ કલ્યાણ અર્થે રહેલા શ્રી લક્ષ્મીનારાયણ નવકુંડી મહાયજ્ઞમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં આપણે જી ટ્વેન્ટી સમિટની યજમાની કરી રહ્યા છે સમયે દ્વારકામાં વિશ્વ કલ્યાણ માટે મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે તેમાં પણ બહુજન સુખાય બહુજન હિતાય સહિત સર્વના કલ્યાણની ભાવના રહેલી છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો સર્વના કલ્યાણની પ્રાર્થનાએ આપણી ભારતીય સંસ્કૃતિના મૂળમાં છે તેમ જણાવી આધ્યાત્મિક ચેતનાને સામાજિક અને લોકસેવાની ચેતના સાથે જોડીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ સાથે આગળ વધવું છે એમ તેમણે ઉમેર્યું હતું ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં દ્વારકા કોરિડોરની કામગીરીની ભૂમિકા આપતા મુખ્યમંત્રીએ ગુજરાતના તીર્થ અને પ્રવાસન સ્થળોના વિકાસમાં રાજ્ય સરકાર છે તેમ પણ હતું આ કાર્યક્રમમાં શ્રી મહાયજ્ઞના સંતો દ્વારા મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરાવ ધારાસભ્ય પ્રભુભા માણેક સહિત મહંતો કલેક્ટર એમ એ પંડ્યા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા ડીજી ઉપાધ્યાય લાઈવ ગુજરાત ન્યૂઝ દ્વારકા